अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। दर्शन पण केला पुनर्भव दर्शनम, एक वक्त दर्शन करे भगवान ना तो आ संसार मा फरी पाछो जन्म न लेवो पड़े। आवु अपुनर्भव दर्शनम के भगवान ना दर्शन करे पछी भव ना दर्शन फरी पाछा करवा न पड़े। એટલા માટે થઈને પ્રભુ મને જીવનમાં દુઃખ આપો। કુંતાજીએ સુંદર સ્તુતિ કરી, ભગવાન મંદ મંદ મુસ્કાય છે, અને પછી જે દ્વારિકા જતા હતા એ માંડી વાળ્યું કે નહીં નહીં, હવે દ્વારિકા નથી જવું, હવે અહીંયા રોકાવું છે। અને ભગવાન રોકાણા, પણ બધાને એમ થયું કે મારા માટે થઈને ભગવાન રોકાણા, પણ ભગવાન રોકાણા છે ભીષ્મ દાદા માટે। શ્રીમદ ભાગવત નું બીજું મૃત્યુ આવે છે ભીષ્મ દાદાનું, પણ એ કથા બરાબર 3 વાગ્યે। આવો થોડી વાર માટે ભગવાનના નામનું સંકીર્તન કરીએ અને પછી કથાને વિશ્રામ આપીએ। શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, તાલિયા બજાતે હુએ રાધે, શ્રી રાધે શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે શ્રી રાધે, રાધે શ્રી રાધે, રાધે રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે જય જય રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, હરિ બોલ રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, રાધે, શ્રી રાધે જય રાધે,
राधे श्री राधे राधे श्री राधे जय जय राधे 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 श्री राधे जय जय श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे। कुंता जी भगवान द्वारिकानाथ ने सुंदर स्तुति करी। भगवान जी द्वारिका जताता ये हस्तिनापुर में रोकाई गया। बधाई ने एम थयुं भगवान अमारा माटे थईने रोकाया छे, पण भगवान रोकाया छे भीष्म दादा माटे। અંત સમયે ભીષ્મ દાદાને હું વરદાન આપ્યું છે ભગવાને કે હું અંત સમયે તમને દર્શન આપવા આવીશ, તો ભીષ્મ દાદાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે થઈને દ્વારિકાનાથ હસ્તિનાપુરમાં રોકાઈ ગયા છે। આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર મનમાં મનમાં વિચાર કરે કે કેવલ ફક્ત આ સત્તા આ ગાદી આ રાજ્ય સિંહાસન મેળવવા માટે થઈ અને મેં કેટલો રક્તપાત કર્યો, કંઈક માતાને મેં એના પુત્ર વગરની કરી નાખી, કંઈક પત્નીને મેં એના પતિના
છત્રથી દૂર કરી. કંઈક ભાઈને મેં એના ભાઈથી જુદો પાડ્યો. દાદા અને કાકા, ગુરુ આ બધાનો મેં વધ કરાવડાવ્યો. આ ગાદી મને શાંતિ કેમ આપશે? જે મારા સ્વજનોના લોહીથી ખરડાયેલી આ ગાદી છે, આ ગાદી, આ હસ્તિનાપુરનું રાજ્ય, એ મને કેમ શાંતિ આપશે? આમ મનમાં વિચાર કરે છે. અને એ સમયે દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ પધારે છે. યુધિષ્ઠિરને આમ ગમગીન બેઠેલા જોયા. પૂછ્યો, ભગવાને શું થયું ધર્મરાજ? બોલે, કૃષ્ણ, આ ગાદી મને કેમ શાંતિ આપશે? આ ગાદી એ મારા સ્વજનોના લોહીથી ખરડાયેલી છે, એનાથી ભરેલી છે. આ ગાદી મને કેમ શાંતિ ન મળે? મને આટલો બધો રક્તપાત, આટલો બધો નરસંહાર, 18 અક્ષૌહિણી સેના આ ગાદી માટે થઈને કપાઈ મેરી છે. વાત સાંભળીને ભગવાને કીધું કે ચાલો આપણે દાદાની પાસે જઈએ, તમારા આ પ્રશ્નોનો જવાબ તમને દાદા આપશે. મહાભારતમાં બે વ્યક્તિ એવા છે જેને વિષાદ થયો. એક અર્જુનજી, કે જેને યુદ્ધના પ્રારંભમાં વિષાદ થયો કે આ તો બધા મારા છે, આને થોડો હું મારું. એટલે ગીતાજીમાં અધ્યાય લખાયો, અર્જુન વિષાદ યોગ. અર્જુનને વિષાદ થયો, આ બધા મારા છે, આને હું મારું, અને આને મારીને કદાચ મને સ્વર્ગનું, પૃથ્વીનું, પાતાળનું, ત્રિલોકનું રાજ્ય મળે તો પણ હું આ કોઈને મારું નહીં. વિષાદ થયો, દુઃખ થયું. અને બીજો વિષાદ થયો, એકને યુદ્ધ પહેલા વિષાદ થયો અર્જુનજી, અને બીજાને યુદ્ધ પછી વિષાદ થયો, એ છે યુધિષ્ઠિરજી. એને એમ થયું કે આ બધાને મારી અને ગાદી મળી, એને પણ વિષાદ થયો. હવે અર્જુનજીનો વિષાદ તો દ્વારિકાનાથે ગીતાનો ઉપદેશ આપી અને દૂર કર્યો. તો ધર્મરાજ યુધિષ્ઠિરના વિષાદને દૂર કરવા દ્વારિકાનાથે પ્રયત્ન કેમ ન કર્યો? કેમ એમને ઉપદેશ ના આપ્યો? અને અર્જુનજીને ઉપદેશ આપવા માટે તો સમય પણ નહોતો, શંખ ભૂકાઈ ગયો છે, યુદ્ધની બિલકુલ તૈયારી, છતાં પણ ભગવાને એમને ગીતાનો ઉપદેશ આપ્યો. અને હવે તો સમય સમય જ છે, કારણ કે કદાચ એક દિવસ લાગે, બે દિવસ લાગે, 10 દિવસ લાગે તોય તે હવે તો યુદ્ધ કરવાનું નથી. કદાચ યુધિષ્ઠિરને સમજાવે તો ન સમજાવી શકે. તો કેમ એમ કીધું ભગવાને કે ચાલો આપણે દાદાની પાસે જઈએ? એટલા માટે કે અર્જુન એ જીવ છે, જીવનો વિષાદ કદાચ ધારે તો ઈશ્વર હરી શકે. જીવનું દુઃખ, જીવના પ્રશ્નોના જવાબ કદાચ ધારે તો ભગવાન આપી શકે. પણ જે ધર્મરાજ છે ને, એનો વિષાદ દૂર કરવા માટે તો કોઈ મહાપુરુષ જોઈએ. અને એટલા માટે ભગવાન ભીષ્મ દાદાની પાસે યુધિષ્ઠિરને લઈ જાય છે. એ ભગવાનની વાત પણ ન માને જે ધર્મરાજ હોય. અડધો ઘોડો ભર્યો હોય ને, એ છલકે બહુ. હવે તો ગામડામાં કદાચ પાણી ભરાતું હોય તો ખબર નથી, નહીતર તો હવે જો કે અહીંયા નળ આવી ગયા છે. નહીતર અડધો ઘોડો ભર્યો હોય માટલું, એ વધારે છલકે. આખો ભર્યો હોય તો ના છલકે. એમ થોડું ઘણું જ્ઞાન મળી ગયું હોય ને, એને કોઈ ના સમજાવી શકે. એને બ્રહ્માજી આવે તો એમ કે તમને ખબર ના પડે, હાલતા થઈ જવા, અહીંથી બ્રહ્માજીને કાઢી મૂકે. એને કોઈ ના સમજાવી શકે. કાં તો પૂર્ણ ઘડો ખાલી જોઈએ, અને કાં તો આખો ભરેલો જોઈએ. આપણે અધકચરા થઈ ગયા છે.
એટલે ધર્મરાજ યુધિષ્ઠિરને લઈને દ્વારિકાનાથ લઈ જાય છે ભીષ્મ દાદાની પાસે. મહાભારતનો એક મહાન પાત્ર આજ વિદાયની ઘડીઓ ગણે છે. ઘરનો એક વડીલ કેવો હોવો જોઈએ એવું સુંદર ચરિત્ર ભીષ્મ દાદાએ નિભાવ્યું છે. ભીષ્મ દાદાની એ વિદાય માટે ભગવાન તો આવ્યા, ભારતના પિતામહ ગણાય, સંસ્કૃતિના જ્ઞાનની દુનિયાના જેણે દિગ્વિજય કર્યો છે એવા ભારતના મહાન ઋષિમુનિઓ પણ ભીષ્મદાદાની વિદાય માટે આવ્યા છે. શ્રીમદ ભાગવતનું આ બીજું મૃત્યુ છે. સવારે આપણે દુર્યોધનનું મૃત્યુ જોયું, કઈ અવસ્થામાં અને કયા વિચારો લઈ અને દુર્યોધન આ સંસારમાંથી વિદાય થયો. હવે ભીષ્મદાદાનું મૃત્યુ આવ્યું છે કે જેના મૃત્યુ સમયે ભારતના મહાન ઋષિઓ ધર્મરાજ, યુધિષ્ઠિર, એ પાંચેય પાંડવો, દ્રૌપદી, આ બધું તો ઠીક, પણ સાક્ષાત ભગવાન દ્વારિકાનાથ પણ એને વિદાય આપવા માટે થઈને આવ્યા છે. દરેકની આંખમાં આંસુ છે. ભારતના સંતોની આંખમાં આપણું જીવન જોઈને આંસુ આવે ત્યારે સમજી લેવાનું કે આપણું જીવન ધન્ય છે. ભારતના સંતોની આંખમાં આંસુ છે આજ ભીષ્મ દાદાને વિદાય આપવા સમયે. આખું શરીર તો બાણસૈયા ઉપર સૂતું છે. ઊભું થઈ અને દરેકનું સ્વાગત કરે એ સ્થિતિમાં ભીષ્મ દાદા નથી, એટલે પધારેલા સૌનું વાણીથી સ્વાગત કર્યું, બધાને વાક પુષ્પ આપ્યા છે, બોલીને બધાની પૂજા કરી છે. બોલવું એ ભગવાનની વાંગમય પૂજા છે. ભગવાનની માટે બોલીએ ને આપણે એ જ ભગવાનની પૂજા છે. પછી એના માટે કોઈ કૃત્રિમ વસ્તુની જરૂર પણ નથી, પ્રત્યક્ષ વસ્તુની જરૂર પણ નથી. અને જેવા ભીષ્મ દાદાએ બધા ઋષિમુનિઓનું સ્વાગત કર્યું, સામે જોયું દ્વારિકાનાથ ઉભા છે, મોરપંખનો મુકુટ, સુંદર પીતાંબર, ખભા ઉપર ઉત્તરીય વસ્ત્ર, એક હાથમાં શંખ. અને ભગવાનનું આ મનોહર મુખ જોઈ અને ભીષ્મ દાદા એક અનિમેષ નજરે ભગવાનની સામે જોઈ રહે અને ભગવાનની એ જ જાની પહેચાની મુસ્કાના દ્વારિકાનાથને, કે કોઈની સામે ભગવાન આમ જોઈ અને આમ કેવલ બીજું કંઈ બોલે નહીં, કંઈ આપે નહીં, બસ ખાલી આમ આમ હસી દે ને, ત્યાં તો અષ્ટ સિદ્ધ નવ નિધિ કહેતા હતા. ખાલી ભગવાન હસી દે ત્યાં તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ બધું મળી જાય. ખાલી હસવા નહીં, તાકાત ભગવાનની એટલી છે. એના જેવું હજી સુધી કોઈ હસ્યું જ નથી, એના જેવું કોઈને હસતા એવડું જ નથી. દ્વારિકાનાથ જેવું ભગવાન એવું મંદ મંદ હસે છે. ભગવાનની સામે જોઈને ભીષ્મ દાદાની આંખો ભીની થઈ ગઈ અને તરત જ ભગવાનને કહે, પ્રભુ આવ્યા છો, હા એક વિનંતી છે. શું? સદેવ દેવો ભગવાન પ્રત્યક્ષતા, કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ, પ્રસન્નહાસા ઋણલોચનોલ્લસન, મુખાંબુજો ધ્યાનપથ ચતુર્ભુજઃ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. હે પ્રભુ, યાવદ ઇદમ કલેવરમ ન હિનોમ્યહમ. હે પ્રભુ, આપ અહીંયા ઉભા રહો અને ક્યાં સુધી, જ્યાં સુધી મારું શરીર મારા પ્રાણને છોડી ન દે ત્યાં સુધી અહીંયા ઉભા રહો.
ભગવાન ને એમ કીધું કે તમે પ્રતીક્ષા કરો, અત્યાર સુધી તો અમે તમારી પ્રતીક્ષા કરી, ક્યારેક મંદિર નો ટેરો ખુલે, ક્યારે અમે તમારા દર્શન કરીએ, પણ હવે પરીક્ષા પ્રતીક્ષા કરવાનો વારો તમારો છે, હવે તમે ઉભા રહો મારી રાહ જોઈને. ભગવાન ને પણ વિચાર આવ્યો કે આ તો ઈચ્છા મૃત્યુના સ્વામી છે, જયારે ધારે ત્યારે એ મૃત્યુને ગળે લગાડે, અને કદાચ મનમાં એમ વિચાર કરે કે હવે વાંધો નહીં, ભગવાન સામે ઉભા તો વર્ષ દિવસ ભલે નીકળી જાય, તો મારે તો અહીંયા ઉભું જ રહેવાનું વર્ષ દિવસ, મારે શું કઈ બીજા કામ નથી. આમ વિચાર આવ્યો ભગવાનને. ત્યાં દાદાએ જોયું કે નહીં નહીં પ્રભુ, આમ તમારે નથી ઉભવાનું. તો બોલે, મેં તો તમારી મનોહર મુખાકૃતિ જે હૃદયમાં કલ્પના કરી છે એ મુખાકૃતિને આધારે જ તમારે ઉભવાનું છે. મતલબ પ્રસન્ન હાસા ઋણ લોચનોલ્લસન મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. પ્રસન્ન હાસા, તમારા મોઢા ઉપર જે હાસ્ય છે, હાસ્ય તો ક્યાંય વિલીન ન થવું જોઈએ, હાસ્યની સાથે અને પ્રસન્ન મનસ, પ્રસન્ન મનથી ઉભા રહો. ભગવાન ભીષ્મદાદાની આ ભાવ પ્રિય વાણી સાંભળી અને બહુ રાજી થયા. એ જ મનોહર મુસ્કાનની સાથે ભગવાન ઉભા રહ્યા, અને એ જ સમયે યુધિષ્ઠિર દાદાના ખભા ઉપર માથું મૂકી અને ધ્રુસકે ધ્રુસકે રડે છે. ભીષ્મ દાદાનું ધ્યાન ગયું, અરે બેટા હવે શાનો રડે છે? બેટા હવે તો દુઃખ દૂર થયું, હવે સુખનો સૂર્યોદય થયો, ને આટલી મહેનત કરી અને રાજ્ય પ્રાપ્ત કર્યું, હવે રડે છે? હવે શું કામ રડે છે? વાત સાંભળી યુધિષ્ઠિર મહારાજ કહે કે નહીં દાદા, આ સત્તા એ મને કેમ શાંતિ આપશે? આપના જેવા વડીલો ને મારી અને મેં આ ગાદી મેળવી છે, આ ગાદી એ મારા જીવનમાં મોટામાં મોટી અશાંતિનું કારણ બનશે દાદા, આ ગાદી મને શાંતિ ના આપી શકે. ભીષ્મ દાદાએ કહ્યું કે અરે હું તો પ્રસન્ન છું બેટા, કે હસ્તિનાપુરની ગાદી કોઈ યોગ્ય સુરક્ષિત વ્યક્તિના હાથમાં છે, જેથી કરીને ગાદી પણ સુરક્ષિત છે. મારું જીવન મેં આખું હસ્તિનાપુરની રક્ષા માટે થઈને સોંપી દીધું, અને આજ મરતા સમયે મને આત્મસંતોષ છે કે મારી હસ્તિનાપુરની એ ગાદી કોઈ યોગ્ય વ્યક્તિના હાથમાં છે, મારી હસ્તિનાપુર સુરક્ષિત છે. મેં મારા પિતા સંતનું એવું વચન આપ્યું કે જ્યાં સુધી હસ્તિનાપુરની ગાદી ચૌઓરથી સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી હું મૃત્યુને ગળે નહીં લગાડું. આજ મારું જીવન સફળ થયું, આજ મારી પ્રતીક્ષા સફળ થઈ, અને આજ મારા દુઃખ નો અંત આવ્યો, અને તું રડે છે? બેટા હવે રડવાની જરૂર જ નથી, કૃષ્ણ જેમાં સમર્થ વ્યક્તિનું તને પડખું છે, એની સહાય છે, હવે રડવાની જરૂર નથી. અને ઋષિમુનિઓના દેખતા, ભગવાનના દેખતા, સાક્ષાત ધર્મનો અવતાર છે એવા યુધિષ્ઠિર મહારાજને કુરુક્ષેત્રના એ મેદાનમાં આપદ ધર્મ, સ્ત્રી ધર્મ, રાજધર્મ, એક એક પછી એક એક ધર્મનો ઉપદેશ આપે છે ભીષ્મ દાદા ધર્મરાજ યુધિષ્ઠિરને. કેટલું મહાન પાત્ર હશે, સાક્ષાત ધર્મનો અવતાર છે યુધિષ્ઠિર, એમને ઉપદેશ આપે છે આ બધા ધર્મો, અને એ પણ ભગવાનને દેખતા, ઋષિમુનિઓને દેખતા. અને ધર્મરાજ યુધિષ્ઠિર ના એ શોક ને દુઃખ ને દૂર કર્યું છે દાદાએ. અને પછી ધર્મોપદેશ આપ્યો અને પોતાની વાણીને ખેંચી લીધી, વાણીને વિરામ આપ્યો,
મન વાણી ચિત્ત ઇન્દ્રિયો આ બધાને ખેંચીને ભગવાન કૃષ્ણની અંદર લગાડી દીધી અને ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. 11 શ્લોકમાં શ્રીમદ ભાગવતની આ બીજી સ્તુતિ છે. ભીષ્મ દાદાની સ્તુતિ, શ્રીમદ ભાગવતનું બહુ સુંદરમાં સુંદર આ ચેપ્ટર છે, બહુ મસ્ત છે, બહુ સુંદર છે. ભીષ્મ દાદાએ ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરી, કારણ કે શરીર તો ઉઠી શકે એમ છે નહીં. ભગવાનની પુષ્પ, ભગવાન અંત સમય આવે તો એની પૂજા કરવી જોઈએ, કેમ કરવી? એટલે ભીષ્મ દાદાએ જે છંદમાં ભગવાનની સ્તુતિ કરી એ છંદનું નામ છે પુષ્પિતાગ્રા. પુષ્પિતાગ્રા છંદથી ભગવાનની સ્તુતિ કરે છે ભીષ્મ દાદા. 11 શ્લોકમાં, એક શ્લોકમાં સ્વસમર્પણ છે, એક શ્લોકમાં સર્વસમર્પણ છે, અને 9 શ્લોકમાં નવધા ભક્તિ છે. એટલા માટે ભીષ્મ દાદાની સ્તુતિના 11 શ્લોક છે. આવો, મને તમને પણ ખબર નથી કે આપણે પણ આ મંડપની બહાર નીકળશું કે નહીં, અહીંના જઈ જગન્નાથ થઈ જાય કોઈને ખબર નથી. એટલે કેવલ ભીષ્મ દાદા સુકામ સ્તુતિ કરે, ભગવાને સમય આપ્યો, મોકો આપ્યો, માહોલ આપ્યો, તો ભીષ્મ દાદાની સાથે સાથે આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ. અદ્ભુત સ્તુતિ છે ભીષ્મ દાદાની. इति मति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते क्वचिद् विहर्तुम् प्रकृति मुपेयुष्यद्भव પ્રવાહ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.